ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે જે છે ધોરણ 7માં છે તે આપણે પહેલો પાઠ છે તે સ્વાધ્યાય પોથીમાં પૂરવાનો છે. તો પહેલા પાઠનું નામ છે કે વંદના. વંદના એટલે કે વંદન કરવું અથવા તો કે પ્રાર્થના કરવી. આ પાઠ છે તે આપણને આજે સ્વાધ્યાય પોથીમાં પૂરવાનો છે. તો પહેલો પાઠ છે જે એમાં પહેલાં શું આપ્યું છે તો કે નીચેના પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ અક્ષર છે તે ખાનામાં લખવાનો છે. તો પહેલો પ્રશ્ન આપણને આપ્યો છે કે દેવી સર્વભૂતેશુ કેન રૂપેણ સંસ્થિતા. તો કે સર્વભૂતેશુ, દેવી જે છે સર્વભૂતેશુ કયા રૂપે રહેલી છે. તો એમાં ઓપ્શનમાં આવશે કે સી. તો કે કયા રૂપે, તો કે વિદ્યા રૂપે રહેલી છે. તો એમાં કૌંસમાં લખવાનો આપણને આવશે સી. એના પછી છે કે કવિ દીપજ્યોતિ કિમર્થ નમતી. કવિ છે તે દીપજ્યોતિને કઈ રીતે નમે છે અથવા તો કે એને નમવાથી આપણનું શું થાય છે. તો પહેલામાં ઓપ્શન આપેલો છે વિધાએ, લક્ષ્મી, મિત્રાએ કે શત્રુબુદ્ધિ વિનાશાય. તેમાં આવશે કે શત્રુબુદ્ધિ વિનાશાય. તેમાં ઓપ્શનમાં લખવાનું છે કે ડી. એના પછી છે કે કશ્ય કૃપા મુખ વાચાલ કરોતી. કોની કૃપાથી મૂંગાઓ છે તે બોલતાઓ થઈ શકે છે. તો એમાં આપણે પૂછે સંસ્કૃતસ્ય, માધવસ્ય, દીપસ્ય અને મિત્રસ્ય. તો કોની કૃપા છે, તો કે આપણે શ્લોકમાં કોનો આપ્યું છે, કૃષ્ણ ભગવાનનો આપ્યું છે. કૃષ્ણ ભગવાનનું તો અનેકો નામ છે એટલે આપણે શું આવશે એમાં, માધવ. બી ઉપર ટીક કરવાનું છે અને બી કૌંસમાં લખવાનું છે. એના પછીનો ઓપ્શન છે આપણે કે ચોથો ઓપ્શન કે યા દેવી સર્વભૂતેશુ. શ્લોકમાં કોને પ્રાર્થના કરી છે, આપણે કોને પ્રાર્થના કરવામાં આવી છે. તો એમાં પહેલા ઓપ્શનમાં છે માધવને, વિદ્યાની દેવી સરસ્વતીને, દીપકને કે સંસ્કૃતને. તો એમાં કોને વંદન કરવામાં આવે છે, તો કે વિદ્યાની દેવી સરસ્વતીને. એટલે બી ઓપ્શન આવશે અને બી ઉપર ટીક કરવાનું આવશે અને બી લખવાનું આવશે. એના પછી છે કે શ્રી વિષ્ણુની કૃપા પાંગડાને શું કરાવે છે. તો એમાં પહેલો ઓપ્શન છે કે બોલતો કરે છે, બીજો ઓપ્શન ધન સંપત્તિ આપે છે, ત્રીજો ઓપ્શન પહાડ ઓળંગાવે છે અને ચોથો ઓપ્શન છે કે વિરાટ દર્શન કરાવે છે. તો વિષ્ણુની કૃપા આપણને શું કરાવે, પાંગડા એટલે કે બોલતા થવું. પાંગડા એટલે શું થશે, તો કે બોલવું. સોરી, પાંગડા એટલે થશે કે જે લંગડા હોય છે તેનો પગમાં કોઈ ખોટ હોય છે, ખોટ ખામી હોય છે તેવા લોકો પાંગડાઓ. પાંગડાઓને કૃષ્ણ ભગવાન શું કરાવે છે, સૂર્ય વિષ્ણુ ભગવાન, તો કે પહાડ ઓળંગાવે છે. તેમાં પાંચમા ઓપ્શનમાં આપણે સી ઉપર ટીક કરશું અને કૌંસમાં લખશું સી. એના પછીનો છે કે મુકમ કરોતી. શ્લોકમાં કોને વંદન કર્યા છે, મુકમ કરોતી એ શ્લોકમાં આપણે કોને વંદન કરીએ છીએ. તો આગળનો આગળનું જે આપણે જોયું એ જ એવો જ આ પ્રશ્ન પણ છે કે વિષ્ણુને, સરસ્વતીને, સંસ્કૃતને કે દીપજ્યોતિને કોને વંદન કરવામાં આવ્યા છે. તો એ શ્લોકમાં પણ આપણે કોણ આવશે, તો કે શ્રી વિષ્ણુ ભગવાન. એટલે એમાં એ ઉપર ટીક કરવાનું છે અને એ લખવાનું છે. એના પછીનો આપણે ઓપ્શન આપેલો પ્રશ્ન છે અહમ નિત્યમ સંસ્કૃતમ ખાલી જગ્યામાં, ખાલી જગ્યા આપણને પૂરવાની છે. તો એમાં જે છે તે શું આવશે, પઠતી, પઠંતી, પઠતી કે પઠામી. તો જો અહમ નિત્ય સંસ્કૃત, પઠતી આવે નહીં, પઠંતી પણ આવતું નથી, પઠતી પણ આવતું નથી, તો શું આવશે, તો કે પઠામી. ડી ઉપર ટીક કરો અને કૌંસમાં ડી છે તે લખવાનો છે. એના પછીનો આપણો જે આઠમો ઓપ્શન છે તે છે કે ખાલી જગ્યા સદા સંસ્કૃત વધારો. એમાં શું કરવાનું છે, તો કે ખાલી જગ્યા પૂરવાની છે. તો સદા એટલે કે હંમેશા સંસ્કૃત વધામી એટલે કે બોલીએ છીએ. કોણ બોલીએ છીએ, અહમ એટલે કે હું થશે, ત્વમ એટલે તું, મે એટલે કે મેં, અથવા તો કે હું જ કરું છું એમ, અને વયમ એટલે કે આપણે. તો કોઈ એક વ્યક્તિ બોલતો નથી, ત્વમ એટલે કે તું બોલતો નથી, આપણે બધા સંસ્કૃત ભાષા બોલીએ છીએ, બધાઓ બોલીએ છીએ ને. પણ આપણે શ્લોકમાં શું આવે છે, અહમ સદા સંસ્કૃત
વદમી, અહમ એટલે કે હું, તો આપણે ઓપ્શનમાં શું આવશે, આઠમામાં એ આવશે, અને આપણે લખવાનો પણ શું આવશે, તો કે આઠમામાં આપણે લખવાનો પણ એ ઓપ્શન આવશે. હવે એના પછીનો ઓપ્શન આપણે પૂછે કે યા દેવી ખાલી જગ્યા વિદ્યારૂપેણ સંસ્થિતા, ખાલી જગ્યા પૂરો. તો આજે છે તો તેમાં યાદી ખાલી જગ્યા વિદ્યારૂપેણ સંસ્થિતા, તો એમાં સર્વભૂત આવશે, સર્વભૂતમ આવશે, સર્વભૂતે શું કે સર્વભૂતાનામ, તો એમાં આપણે શું આવશે, તો કે સર્વભૂત આવે નહીં. યાદેવી સર્વભૂત વિદ્યારૂપેણ સંસ્થિતા, આવો શ્લોક આપણને છે નહીં, સર્વભૂતમ પણ છે નહીં, શું છે, સર્વભૂતેશુ શું આવશે, તો કે સર્વભૂતે શું, એટલે સી ઓપ્શન ટીક કરવાનો અને સી કૌંસમાં લખવાનો આવશે. એના પછીનું છે કે પંગુમ ખાલી જગ્યા લંક્યતે, ખાલી જગ્યા પૂરો. એમાં પંગુ તો એમાં ગિરિહ, ગિરીશુ, ગિરિમ કે ગિરિણા, કે પંગુ લંક્યતે, પંગુ ગિરિમાં લંક્યતે શું આવશે, તો એમાં આપણે સી ઓપ્શન આવશે, સી ઉપર ટિક કરવાનો આવશે અને સી કૌંસમાં લખવાનો આવશે. અથવા તો તમે સી કૌંસમાં લખો છો તો આ બાજુમાં પણ, તો જે ખાલી જગ્યા આપી છે એમાં પણ લખતા જાઓ કે ગિરિમાં, આગળ ઉપરનું હતું તો એમાં પણ સી આવતો હતો, સર્વભૂતેશુ શું આવતું હતું, સર્વભૂતેશુ, એમાં પણ તમે લખી નાખો કે સર્વભૂતેશુ, એના આગળનામાં પણ આવતું હતું કે અહમ, તો એમાં પણ ખાલી જગ્યામાં પણ લખી નાખો, કદાચ વિકલ્પ સ્વરૂપે ના પૂછાય તો ખાલી જગ્યા સ્વરૂપે પણ આ જે પ્રશ્ન છે એ પૂછાઈ શકે છે. એની ઉપર પણ આપણે હતું કે પઠા મી. હવે 11મો પ્રશ્ન જે છે આપણો તે કે ખાલી જગ્યા તે નમઃ અસ્તુ, એમાં ખાલી જગ્યા ભૂરવાની છે, તો ખાલી જગ્યા નમઃ અસ્તુ, પેલો ઓપ્શન છે દીપ જ્યોતિહ, દીપ જ્યોતિતે, દીપ જ્યોતિમાં કે દીપ જ્યોતિ શું, તો એમાં આપણે કયો ઓપ્શન આવી શકશે, તો કે દીપ જ્યોતિમાં આવે નહીં, દીપ જ્યોતિ શું પણ આવતું નથી, દીપ જ્યોતિ એ પણ આવતું નથી, એટલે એ ઓપ્શન આવશે, એટલે કે દીપ જ્યોતિ હ, એટલે એ ઉપર ટિક કરો અને એ કૌંસમાં લખો અને ખાલી જગ્યામાં લખી નાખો કે દીપ જ્યોતિ હ. હવે આ પ્રશ્ન આપણે જે વિકલ્પવાળા પ્રશ્ન હતા તે પૂર્ણ થયા છે. હવે એના પછીનો આપણે આવે છે કે એના પછી છે કે નીચે આપેલા શબ્દોના સાચા અર્થ તેની સામે આપેલા વિકલ્પમાંથી શોધીને લખો. જે શબ્દ સાચો છે તે શબ્દ આપણે શોધીને લખવાનો છે. તો પહેલો આપણને આપ્યો છે કે સર્વભૂતેશુ, તેમાં શું થાય કે બધા પ્રાણીઓમાં કે બધા ભૂતોમાં, તો સર્વભૂતેશુ એટલે શું થશે, તો કે બધા જ પ્રાણીઓમાં એ આપણે થશે, તો એમાં આપણે સર બધા ભૂતો છે તેમાં આપણે ચીકો મારી દેશો અથવા તો કે નીચે અંડરલાઇન પણ કરી શકો છો, અને જે છે સાચું છે એમાં રાઇટ કરી શકો છો, તેને કૌંસમાં આપણે લખવાનું છે ખાલી જગ્યામાં કે બધા જ પ્રાણીઓમાં. એના પછીનું આપણે બીજો આપ્યો છે કે સંસ્થિતા એટલે સંસ્થા છે કે રહેલી છે, તો સંસ્થિતા એટલે શું થશે, તો કે રહેલી છે, તો સંસ્થા છે એમાં તમે ચીકો મારી દો અને જે છે એમાં રાઇટ કરી દો, તેમાં લખવાનું શું આવશે, તો કે રહેલી છે. એના પછીનો ત્રીજો છે કે સમ્યક. હવે સમ્યક શબ્દ છે એનું આપણે ગુજરાતી શું કહેશું, તો કે સમ્યક એટલે સારી રીતે કે સમાન, તો સમ્યક એટલે સમાન શબ્દ તો થતો નથી, એટલે સમાન ઉપર ચેકો મારવાનો અને સારી રીતે આપણે એના ઉપર ટિક કરી અને સારી રીતે લખવાનું છે, તો કે સારી રીતે. એના પછીનો આપણે ચોથો આપ્યું છે કે મુકમ એટલે હુકમ કે મૂંગાટે, તો આપણે આગળ ઓપ્શનમાં જોયું કે હુકમ એટલે શું થશે, તો કે મૂંગા થશે, તો હુકમ ઉપર છે તે ચેકો મારવાનો અને મૂંગા ઉપર રાઇટ કરી અને બાજુમાં લખવાનું છે કે મૂંગા ની.
એના પછી પાંચમો ઓપ્શન છે કે માધવમ. માધવમ એટલે થશે શ્રી વિષ્ણુને કે બ્રહ્માને. તો માધવ એટલે શું થશે? માધવમ એટલે તો માધવમ એટલે થશે બ્રહ્મા થતું નથી. માધવ એટલે તો શું થશે? વિષ્ણુ ભગવાન થતું કે કૃષ્ણ ભગવાન. આપણે ઓપ્શન શું આપ્યો છે? તો કે શ્રી વિષ્ણુને. તો બાજુમાં આપણે લખવાનું શું આવશે? તો કે શ્રી વિષ્ણુ, શ્રી વિષ્ણુ ને. એના પછીનું આપણને આપ્યું છે છઠ્ઠું કે તે. તે એટલે કે તને કે પેલું. તો આપણે શું કહી શકીએ? તે એટલે તો તને થશે, એટલે પેલું ઉપર ચેકો મારવાનો અને તને ઉપર રાઈટ કરવાનો, એટલે શું થશે? તો કે તને. એને આપણે શું કહી શકશું? કે તને. આજે આપણે પહેલું અને બીજો પ્રશ્ન છે તે કરી લીધા છે. હવે એના પછીનો આપણે પ્રશ્ન આવે છે કે નીચેના શબ્દોના સંસ્કૃત સમાનાર્થી શબ્દો, એટલે કે આપણે જે પર્યાય શબ્દો કહીએ છીએ તે લખવાના છે. તો પહેલો પ્રશ્ન એમાં આપણને આપ્યો છે કે કલ્યાણ. હવે કલ્યાણનો સમાનાર્થી શબ્દ શું થશે? તો કે કલ્યાણ એટલે કે કલ્યાણ થવું, એટલે કે મંગળ થવું. કેવું થવું? મંગળ એટલે કે શુભકારી અથવા કે શિવમ, શુભમ, આવું બધું છે તે આપણે કહી શકીએ છીએ. તો આમાં આપણે ક્યાં ઓપ્શન લખી શકીએ? તો કે કલ્યાણમ. કલ્યાણમ એટલે લખી શકો કે ભદ્રમ. આ પણ આવી શકે. કલ્યાણમ એટલે કે ભદ્રમ. અથવા તો બીજું આપણે લખવું હોય તો કયું લખી શકશું? તો કે શુભમ, કલ્યાણમ, શુભમ. અને હજી આપણે ત્રણ શબ્દ લખીએ તો ત્રીજો લખવો હોય તો શું લખી શકાશે? તો કે મંગલમ. શું લખી શકાય? તો કે મંગલમ. હવે એના પછીનો આપણને આપ્યો છે ધન. ધન એટલે તો શું થશે? તો કે પૈસા. ધન એટલે પૈસા. તો ધનનો સમાનાર્થી શબ્દ એવો બીજો કયો હોઈ શકે? તો ધન એટલે વિતમ હોઈ શકે. વિતમ એટલે શું થશે? ધનમ. તો પહેલો શબ્દ તો બધા લખો કે વિતમ. ધનમ એટલે કે વિતમ. બીજો લખવો હોય તો લખી શકાય કે અર્થમ. અર્થ, હા અર્થ એટલે પણ શું થશે? તો કે ધનમ થશે. અને હજી આપણે ત્રીજો લખવો હશે તો લખી શકાશે કે દ્રવિણમ. શું લખી શકાશે? દ્રવિણમ. આ એના ત્રણ સમાનાર્થી થઈ ગયા છે. હવે એના પછી જે છે તે છે બુદ્ધિ. હવે બુદ્ધિ, બુદ્ધિ એટલે શું થશે? આપણે બુદ્ધિ એને આપણે શું કહી શકીએ? સમાનાર્થી શબ્દ એનો કયો એવો ગોતી શકીએ? તો બુદ્ધિ, બુદ્ધિ એટલે શું કહી શકાશે? તો કે મતિ. બુદ્ધિ એટલે મતિ. પાછળ વિસર્ગ આવશે. બીજો શબ્દ તો આપણે શું કહી શકીએ? તો કે પ્રજ્ઞા. બુદ્ધિનો બીજો સમાનાર્થી શું હોય? પ્રજ્ઞા હોઈ શકે. અને એના પછીનો અમે આપણે સમાનાર્થી કેવો હોય તો કહી શકશું કે મનીષ. મનીષા એટલે પણ શું થશે? તો કે બુદ્ધિ થશે. હવે એના પછી આપણે શબ્દ આપ્યો છે માધવ. માધવ એટલે આપણે શ્રી કૃષ્ણ ભગવાન, વિષ્ણુ ભગવાનને લેતા. તો એના નામ તો ઘણા બધા છે. માધવના નામ ઘણા બધા, એ બધા એના સમાનાર્થી શબ્દો જ છે. તો એમાં આપણે શું લઈ શકીએ? તો કે માધવ એટલે પહેલાં તો આપણે લઈ શકીએ કે વિષ્ણુ. આપણે જે પાઠમાં આવે છે ને, તો કે માધવ એટલે વિષ્ણુમાં. એના પછી લઈ શકીએ કેશવ. માધવ, કેશવ. અને એના પછી હજી શબ્દ આપણે, માધવના નામ તો ઘણા બધા છે, નારાયણ અને ગોવિંદ ને આપણે ઘણા બધા નામો લઈ શકીએ. તો આપણે એ લખશું નારાયણ. નારાયણ. હવે એના પછીનો શબ્દ જે છે તે આપણને છે તો કે ગિરિહ. હવે ગિરિહ શબ્દ છે, તો ગિરિહ શબ્દનું આપણે જે સમાનાર્થી શબ્દ કહીએ છીએ, તો ગિરિનો સમાનાર્થી શબ્દ શું થશે? તો કે ગિરિહ છે તેનો સમાનાર્થી શબ્દ જે છે તે આપણે કહી શકીએ કે ગિરિમ. એટલે કે પહેલાં તો ગિરિ એટલે કે પર્વત થશે. તો પર્વત જે છે તે પણ તેનો સમાનાર્થી કહી શકાય છે. એટલે ગિરિમ એટલે શું થશે? તો કે પર્વત. પર્વત. પછી બીજો સમાનાર્થી કેવો હોય તો શું થશે? તો કે શૈલ.
શૈલ એટલે પણ શું થશે? પર્વત. તો કે શૈલ એટલે પણ પર્વત. અને હજી એક સમાનાર્થી આપણને કેવો હશે તો આપણે કહી શકશું કે અચલ. અચલ એટલે પણ શું થશે? તો કે પર્વત. અચલ એ પણ એનો સમાનાર્થી થઈ શકે છે. તો જે વિરુદ્ધ, હવે આપણે સમાનાર્થી પૂરા થયા, હવે આપણને આવે છે વિરુદ્ધાર્થી શબ્દ. પણ આજે વિરુદ્ધાર્થી શબ્દ જે છે તે આપણે હવે આવતા લેક્ચરમાં, આગળના લેક્ચરમાં અહીંયાથી આપણે પૂરશું. આજ માટે આપણે છે તે આટલો જ લેક્ચર છે, આટલું જ આપણે રાખીએ. તમારે હોમવર્કમાં શું કરવાનું છે? તો કે હોમવર્કમાં જે છે તો મેં પહેલો પ્રશ્ન તમને કરાવ્યો છે, પહેલો, બીજો અને ત્રીજો મેં જે સ્વાધ્યાય પોથીમાં પૂરાવ્યો છે તે તમારે સ્વાધ્યાય પોથીમાં પૂરવાનું છે. તો કે એમાં જે છે તે કે ત્યાં જે ત્રીજો પ્રશ્ન મેં સમાનાર્થીવાળો કરાવ્યો છે તે પ્રશ્ન, એના પછી તો કે જે પહેલો પ્રશ્ન મેં વિકલ્પોવાળો કરાવ્યો છે અને બીજો પ્રશ્ન છે તે કે સાચા અર્થ ગોતવાના છે સંસ્કૃત શબ્દના, આ જે છે તે તમારે હોમવર્કમાં લખવાનું રહેશે. પણ તમે જે વિકલ્પો લખો છો તો વિકલ્પમાં તમારે જે પ્રશ્ન હોય કે જે ખાલી છે કે દાખલા તરીકે કે મુકમ કરો તે શ્લોકમાં કોને વંદન કર્યા છે, તો આ પ્રશ્ન છે, પ્રશ્ન લખી અને ડાયરેક્ટ તમારે જવાબ લખી નાખવાનો છે. ચાર ઓપ્શન લખવાના નથી. એવી રીતે નીચે જો આપણે જે અર્થવાળો લખવાનો હતો કે સાચો અર્થ ગોતવાનો હતો તો તેમાં પણ તમે સર્વભૂતેષુ એટલે કે જે સાચો શબ્દ હોય તે એક જ શબ્દ તમારે લખવાનો રહેશે. આ તમારે આજનો હોમવર્ક છે. આગળનું આપણે છે તે આવતા લેક્ચરમાં જોઈશું.